રમતા રમતા જ જીવતા ભૂંજાઈ ગયા. છોકરા વધારે હતા, એ ચીસો પાડતા રહ્યા, એ કહેતા રહ્યા અમને બચાવી લો. પરંતુ કઈ જ ન બચ્યું, બચ્યું તો તે માત્ર રાખ. બળી ગયેલા એ મૃતદેહોમાં વહાલ સોયાને ઓળખી ન શકાયા. મેં કોઈ ઓળખી ન કે એ મરડી ગયા. હાડકા દેખાય, બીજું કઈ છે નહીં. હાવ ટોટલી બર્નિંગ થઈ ગઈ છે, ટોટલી બર્નિંગ. એ છેલ્લી ઘડીએ બાળકને જોઈ પણ ન શક્યા. એમને બાળકને ભેટીને રડવું હતું, પણ બાળકને ભેટી ન શક્યા. એ કાના, એ લાલા, પાછો આવી જા બેટા. આ એક માના શબ્દો છે, એ માને શું જવાબ આપશો? હવે એ ઘરમાં બાળકનો અવાજ નહીં આવે. મમ્મી હું હમણાં જ આવું છું, આ શબ્દો હવે ફરીવાર નહીં સંભળાય. અમે ગરીબ માણસ હતા, પણ એના લાડલો ડાવીને મોટ્યું કર્યું હતું. એને એને કોઈ વાતની આશ નહોતી આપવાની. બેદરકારી કોઈની હતી અને જીવ કોઈએ ગુમાવ્યો. કોઈએ ઘરનો એકનો એક કુળદીપક ગુમાવ્યો, કોઈએ દીકરી ગુમાવી, તો કોઈએ ભાઈ, કોઈએ ઘરના મોભી ગુમાવ્યા, તો કોઈએ મિત્ર. બસ હવે બહુ થયું, હવે મહેરબાની કરો, મહેરબાની કરીને હવે જાગી જાઓ. તમે ખાતરી આપો, તમે બાંયધરી આપો, આ ઘટના ગુજરાતમાં છેલ્લી ઘટના હશે. બસ હવે બહુ થયું. તક્ષશિલા કાંડ, હણી બોટ કાંડ, આ સાથે જ ઝૂલતા પુલ કાંડ અને હવે ગેમ ઝોન કાંડ. કંઈ કેટલાય કાંડ થતા રહેશે, કેટલા ભૂલકા તેમાં હોમાતા રહેશે. રાજકોટમાં કંઈ કેટલાય એવા પરિવાર છે કે છેલ્લા 30 કલાકથી તેમના પેટમાં અન્નનો એક દાણો પણ નથી ગયો. કેટલાય એવા પરિવાર છે જેમના ઘરમાં ચૂલો પણ નથી સળગ્યો. એ પરિવારના લોકો તેમના વાલ સોયાની જોવા માટે તરસી રહ્યા છે, એક ઝલક માટે તરસી રહ્યા છે. પરંતુ જે શબ છે એ હદે સળગી ગયા છે કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ થઈ ગઈ છે. ત્યારે તંત્રને અમે સવાલ કરવા જઈ રહ્યા છે કે શું તમે એ પરિવારનું સુખ પાછું લાવી શકશો? શું એ પરિવારના વાલ સોયાને તમે પરત લાવી શકશો? આ સવાલનો જવાબ હોય તમારી પાસે તો આપીને બતાવો. દીકરાને બધા નીચે લઈ આવું એમ કરીને ઉપર ગયો, એ ઉપર રહી ગયો. કઈ દેખાવાનું બંધ થઈ ગયું, આખું ટીઆર આગ લાગી જોડીને પાછળ ગયો તો બધું ત્રણ ચકરું મારી મારી છોકરી. પરંતુ તેમને ખબર ન હતી અસલી ગેમ કોણ રમી રહ્યું છે. આ એ જ જગ્યા છે જ્યાં હજુ ગઈકાલે જ બાળકોની ચીચિયારી ગુંજી રહી હતી. બાળકો અલગ અલગ ગેમની મજા માણી રહ્યા હતા, પરંતુ એક તણખાના કારણે આ ગેમ ઝોન મોતના ઝોનમાં ફેરવાઈ ગયો. મોતના ઝોનમાંથી મૃતદેહોને કોથળા ભરીને ફાયરની ટીમે બહાર કાઢ્યા. જે મૃતદેહો કઢાયા તેમાં કોઈના હાથ ન હતા, કોઈના પગ ન હતા, અને કોઈનું અડધું પડેલું શરીર પોટલામાં બહાર લવાયું. જોકે કેટલાય પરિવારજનો કાળી રાત્રે પોતાના સ્વજનોને શોધતા રહ્યા, પણ કેવી રીતે મળે? રાજકોટના એક પરિવારની દીકરી પણ આ ગેમ ઝોનમાં ગઈ હતી, જે પરત નથી ફરી. મારી ઘેર સુખી રહેતી હતી, હવે કઉ સુખી રહી રહી. આજે એક માના શબ્દો જે કહે છે કે
મારી છોકરી મારા જોડે સુખી રહે, બીજે ક્યાં ન રહી શકે બા? નો નો રહી ને, અમે ગરીબ માણસ હતા પણ એના લાડ લોડાવીને મોટ્યું કર્યું તું ને, એને કોઈ વાતની આસ નહોતી આપવા દીધી મારી આશા. શનિવારનો જે કાળો દિવસ જ્યારે રાજકોટની કાલાવડ રોડ પરની સયાજી હોટેલ પાસે ટીઆરપી ગેમ ઝોનમાં સાંજે આગ ભભૂકી, ધીમે ધીમે આગ પ્રસરતી ગઈ, કેટલાક લોકો બહાર નીકળી શક્યા, કેટલાક ઈજાગ્રસ્ત થયા, પરંતુ 30થી વધુ લોકો જીવતા જ ભૂંજાઈ ગયા. આ જ લોકોમાં એક હતી આશા, જેનું ઘર ટીઆરપી ગેમ ઝોન નજીક જ હતું. એટલે જ્યારે આગ લાગી ત્યારે આશાના પિતાને જાણ થઈ ગઈ. તેઓ તાત્કાલિક ગેમ ઝોન પર પણ પહોંચ્યા, પરંતુ આશાને બચાવી ન શક્યા. છેલ્લે શું વાત થઈ આશા? છેલ્લે હું બપોર ના ગયો ત્યારે મને મોબાઈલ લઈને દઈ આલ્યો પપ્પાએ કે મોબાઈલ લેતા હતા, કંઈ દેખાવાનું બંધ થઈ ગયું, આખું ટીઆરપીમાં આગ લાગી, જોડીને પાછળ ગયો તો બધું ત્રણ ચક્રુ મારી અમારી છોકરી ન મળે. જે મૃતકો હતા તેમાં મોટા ભાગના બાળકો હતા, કેટલાક વડીલો હતા જેઓ પોતાના બાળકોને બચાવવા ગયા અને પરત ન ફરી શક્યા, તો કેટલાક કર્મચારીનો પણ આ મોતના ઝોનમાં ભોગ લેવાયો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ પહોંચી આગ પર કાબુ મેળવ્યો, પરંતુ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું. એક બાપે તેની દીકરીને કદાચ આ રીતે વિચાર્યું નહીં હોય કે મારી દીકરીને મારે આ રીતે જોવી પડશે. જે દીકરીને કદાચ એ મૂકવા ગયા હતા, જે દીકરી એમને ફોન આપીને ગઈ, આખું ભેગું થઈ ગયું 20 મિનિટમાં, તો કોઈ બેસ્યા નથી અહીંયા. 8 કે 10 તાપવાળા હતા એ જ બેસ્યા, નીચે હતા એ બાકી બધા છોકરા નાના મોટા બધા પડતું ઓગરી ગયા. હું કદાચ એક બાપા જાણી શકે કે એની શું હાલત થઈ હશે જ્યારે તેમણે ભડકો થતો જોયો, જ્યારે એમની દીકરી અંદર હતી અને એ વિચારતા હશે કે મારી દીકરીનું શું થતું હશે જ્યારે એ આગમાં લપેટાતી હશે. પોતાની દીકરી અંદર હતી એટલે તેઓ ભયભીત હતા, પરંતુ છતાં આશાના પિતાએ 2-3 વ્યક્તિને એ આગની લપેટમાંથી બચાવ્યા. કોઈ એવું બેન એવી આગ હતી કે કોઈ પાહન નહોતું, કોઈ 2 જણાના અમે બચાવ્યા, 2 પાછળ હતા ને એને. તમે બચાવ્યા? અમે 5-6 જણા હતા પાછળ, એટલે એક પડી ગયો એને માથામ લાગ્યું એનું તો શું થયું હોય, બીજો એને ઝીલ્યો એ ઉઠીને ભાગી ગયો, એકનું શું થયું હોય તો પછી મારે જોવાનું નહોતું બેન. લાઈસું કાઢતા 17 લાઈસું કાઢ્યું ત્યાં સુધી તો હતો હું ને, હાથ નહોતા પગ નહોતા, ખાલી હિંમત નહીં ચાલતી હોય કે મારી દીકરીને. પણ તેમ છતાં હું તો કહીશ કે આ પિતા હિંમતવાન છે, એટલા માટે કારણ કે તેમને તેમની દીકરીને ત્યાં કદાચ હોમાતા જોઈ હશે, પણ તેમણે બીજા 4-5 લોકોને બચાવ્યા છે. સલામ છે આવા પિતાને કે જે કદાચ આવી હિંમત પણ દાખવી શકે છે, કે કદાચ ખબર નથી ક્યાંથી એ શક્તિ આવી હશે તેમનામાં. છોકરા વધારે હતા, જોવાય એવું નતું. કેવડી ઉંમરના હતા? નાના છોકરા હતા, આપણે તો હિંમત નહોતી બચાવવાની બિચારાઓની. વેલ્ડિંગ કરતા હતા ને ગેસના બાટલા ફાટ્યા ને એ પ્રમાણે. આશા છેલ્લા 7-8 મહિનાથી ટીઆરપી ગેમ ઝોનમાં નોકરી કરી રહી હતી. તેમના પરિવાર તેમના પિતાનો તે ટેકો હતી. તેમના પિતા તો કહી રહ્યા છે આશા અમારી દીકરી નહીં, અમારો દીકરો હતી. પરિવારની કેવી પરિસ્થિતિ છે, તમે શું કરો છો? મજૂરી કરી. એટલે આમ તો કહેવાય કે બાપનો ટેકો હતી દીકરી. હા, બાપનો ટેકો. મારો બીજો દીકરો હતો. બાપ બહુ ઓછા મળે જે દીકરીને દીકરા કહીને બોલાવતા હોય કે મારો એ દીકરો હતો. ટેકો આવે ને એટલે છેલ્લી ઉપર આવે ને આ માથું રાખે. કઈ હારે જ અમે મજાક કરતી કાંઈ, અને આગલા દિવસે જ કાલે આજે કાલે બનાવ્યો એના આગલા દિવસે જ મેં એને અમે ખૂબ મસ્તી કરી, ખૂબ મજા કર્યો. મારી પાસે 5 રૂપિયા માંગ્યા, મારી પાસે મને કે કંઈક મારે ભાગ લેવો મને દે તું આજ. હું કો કાંઈ વાંધો, હું મારા ઘરે જવાનો હતો સવારમાં, તો હું કહું હાલ અમે હું રાતના 9 થી 11:30 સુધી એની સાથે રહ્યો. આશાના માતા પિતાની તો હિંમત ન હતી કે તેઓ મૃતદેહની ઓળખ પણ કરવા જાય, એટલે તેમના અન્ય પરિવારજનો હોસ્પિટલ ગયા. ત્યાં તેમણે શું જોયું
સાંભળો. પહોંચી ગયા હતા અમે તો એમાં કઈ ડેડ બોડી કે અમને કીધું કે તમે જોઈ લો, એમાં તો કઈ ઓળખાય એવું તો કઈ હતું નહીં, તો અમે ઓળખીએ કઈ. એમાં અંદર ગયા તો એમાં બધું ઓલું જ હતું, કઈ 25-30 લાશ પડી હતી, એમાં તો કઈ દેખાતો જ નતો, કોઈના મોઢા કે શું હે કે શું નહીં. આમ કોઈનો દીકરો, કોઈની દીકરી, કોઈનો ભાઈ, તો કોઈની એકની એક બહેન, અરે એક યુગલના તો 2 મહિના પહેલા જ લગ્ન થયા હતા, તેમને પણ આ બેદરકારીની આગ ભરખી ગઈ. કોઈ પરિવારનો એક સભ્ય, કોઈ પરિવારના 2 સભ્ય, કોઈના 3, તો કોઈના 5-7 સભ્યો આગમાં જીવતા ભૂંજાઈ ગયા. એટલે જ હવે પરિવારના મોઢામાંથી અવાજ નથી નીકળી રહ્યો, તેમના ગળે ડૂમો ભરાઈ ગયો છે, તો કેટલાક પરિવારમાં આક્રંદ છે. આશાના પરિવાર જેવો જ એક પરિવાર છે વિરેન્દ્રસિંહ. વિરેન્દ્રસિંહ પોતાના પરિવારના અન્ય 6 સભ્યો સાથે TRP ગેમ ઝોનમાં ગયા હતા. તેમને થયું હતું કે વેકેશનનો માહોલ છે, તો પત્ની અને અન્ય નાના બાળકો સાથે ફરવા જઈએ. જોકે તેઓ જ્યારે ગેમ ઝોનમાં હતા ત્યારે જ આગ ફાટી નીકળી. ગમે તેમ કરીને તેમણે પોતાની પત્ની અને દીકરીને સલામત સ્થળે ખસેડી લીધા, પરંતુ બીજા માળે રમી રહેલા તેમના પરિવારના સભ્યોને તે બચાવવા ગયા અને પોતે પણ અગન પછેડી ઓઢી લીધી. વિરેન્દ્રસિંહના વાઇફ, વિરેન્દ્રસિંહનો દીકરો, વિરેન્દ્રસિંહની દીકરી, મોટા ભાઈની દીકરી અને એના સગા, એ બધા આની અંદર ગયા હતા. એ વખતે ઉપર એના વિરેન્દ્રસિંહનો દીકરો ને એના સગાવાલા, એના મામા ને એ બધા દીકરાને રમાડતા હતા. એ વખતે વેલ્ડિંગના તણખા પડ્યા અને નીચે આગ લાગી, એટલે વિરેન્દ્રએ એના વાઈફને અને દીકરીને ધક્કો મારીને બહાર કાઢ્યા અને કે હું ઉપરથી દીકરાને બધાને નીચે લઈ આવું, એમ કરીને ઉપર ગયો, એ ઉપર રહી ગયો. વિરેન્દ્રસિંહના પત્ની અને પુત્રી ઇજાગ્રસ્ત થયા છે, જોકે તેમની સ્થિતિ હાલ એવી નથી કે કોઈ સાથે વાત પણ કરી શકે. ભયાવહ અગ્નિકાંડની અસર તેમના માનસ પટલ પર છવાઈ ગઈ છે. એટલું જ નહીં, પરિવારજનોએ કહ્યું કે શનિવારે તેઓ મૃતદેહની ઓળખ કરવા ગયા હતા, પરંતુ હાલત એવી હતી કે પોતાનાને જ ઓળખવા મુશ્કેલ હતા. તમે કહેતા જોવા અમે કોઈ ઓળખી જ ન કે એવી બોલી છે, હાડકા દેખાય, બીજું કઈ છે નહીં, હાવ ટોટલી બર્નિંગ થઈ ગઈ છે, ટોટલી બર્નિંગ એમ. એટલે હવે DNA ટેસ્ટ છે, કોઈ આધાર નથી, આનો DNA ટેસ્ટ નથી જોયો, આઈ ઓળખ નથી થઈ. એક સાથે 5-5 લોકોનો જીવ ગયો, 2 લોકો હોસ્પિટલના બિછાને છે, જેને લઈ વિરેન્દ્રસિંહનું ઘર હાલ સૂનું થઈ ગયું છે. દીકરો મિસિંગ છે, વિરેન્દ્રસિંહ મિસિંગ છે, ટોટલ 5 વ્યક્તિ, એક કુટુંબની મિસિંગ છે. અને આ પાડોશી છું? હા, હું પાડોશી છું અને અહીંયા જ રહું છું, અને વિરેન્દ્રસિંહ મારા મિત્ર છે. કારણ કે અમે જોયું કે ભાઈ સાથે હું વાત કરતી હતી ત્યારે પણ તેઓ ધ્રુજતા હતા, અને આ એમનું ઘર છે, આપ જોઈ શકો છો, આ ઘર પણ હવે સૂનું થઈ ગયું છે. આ ઘરમાં એ પરિવારનો જે માળો છે તે પીંખાઈ ગયો છે. આ ડાઇનિંગ ટેબલ છે, આ ગેસ સ્ટવ છે, અને આપ જોઈ શકો છો કે હવે પરિવારના સભ્યો આવી રહ્યા છે. જોકે આ ઘડી એવી છે કે જ્યારે આપણે વધારે વાત કરી શકીએ એવું નથી, કારણ કે એક જ પરિવારે અનેક લોકોને ગુમાવવાનો વારો આવ્યો છે અને પરિવાર અત્યારે વાતચીત કરવા માટે પણ તૈયાર નથી. પરંતુ દુઃખની આ ઘડી છે અને દુઃખની આ ઘડીમાં સાથ આપવા માટે તેમના પરિવારજનો છે તે આવ્યા છે. આપ જોઈ શકો છો કે બારણું પણ હવે બંધ થઈ ગયું છે, કારણ કે જે આવકાર આપવા માટે જે વ્યક્તિ હોવો જોઈએ, ઘરનો મોભી હોવો જોઈએ, એ મોભી હવે આ ઘરની અંદર નથી રહ્યો. વિરેન્દ્રસિંહ જેવો જ એક પરિવાર હતો, જેમના તો એક સાથે 8-8 લોકો ગેમ ઝોનમાં આવ્યા હતા. ટોટલ અમારા પરિવારના 8 જણા હતા, એમાંથી 3 રિટર્ન નીચે હતા એ મળી ગયા છે, 5 મિસિંગ છે, એમાં મારો દીકરો છે રાજભા નામ છે એનું, બીજા મારા એક સાઢુભાઈ છે, એક એમનો દીકરો છે, એક એના મોટાભાઈની બેબી છે અને એક એમના સાળા, ટોટલ 5 જણાની કોઈ ઓળખ પરળ થતી નથી. એવી રીતે પરિવારના 5-5 સભ્યોની ઓળખ પણ નથી થતી, એટલે જ એક પિતાનો ગુસ્સો 7માં આસમાને પહોંચી ગયો. મારી માંગણી છે કે સરકાર એને કાં તો ફાંસીની સજા દે, બરોબર છે, અને કોઈ પણ રીતનો આમાં કોઈ એડવોકેટ વાયો છે એ કોઈ આનો કેસ ન લડે, નો હાઈકોર્ટમાં કે નો સુપ્રીમમાં કે નો અહીંયા, જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે એની ફી થતી હોય નથી, 2 લાખ રૂપિયા હું મારા પોતાના વધારે આપીશ. બીજું મારે કોઈ સરકારી સહાય જોતી નથી, મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે જેને જરૂરિયાત છે એનું આપી દઈશ. બીજું જો આ લોકો એક જાતની સજા પડી કે એ લોકોને ફાંસીની કે 100 જેટ કોઈ પણ એને સજા પડી, સજા પહેલા જો એના જામીન મંજૂર થયા તો હું બધાને માર નાખીશ. જો આ લોકો જામીન ઉપર છૂટા એટલે હું એકને જીવતા નહીં, જેમ અમારા કોઈ પરિવારના ઓળખ પરેડ નથી થતી ને એમ આ કોઈ ઓળખ પરેડ હું નહીં થવા દઉં. આ વેદના એક પિતાની છે, પરંતુ કાયદો હાથમાં લેવો તે યોગ્ય નથી. આશા રાખીએ કે કાયદો કાયદાનું કામ કરશે અને આરોપીઓને કડકમાં કડક સજા થશે.
ન્યૂઝ 18 સંવાદદાતા સંધ્યાએ આવા જ અન્ય કેટલાક પરિવારજનો સાથે વાત કરી તો જાણવા મળ્યું કે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળથી આવેલું યુગલ પણ ગાયબ છે. શનિવારની આખી રાત તેમણે આ યુગલની શોધખોળ કરી પરંતુ આ યુગલની કોઈ જ માહિતી નથી મળી. હજુ 2 મહિના પહેલા જ તો તેઓ લગ્નના તાંતણે બંધાયા હતા. અમારી સાથે બીજો એક પરિવાર અમને એવો મળ્યો છે કે જેમની ભાણી હતી અને તેઓ કપલ એટલે હસબન્ડ વાઇફ તેઓ અહીંયા ફરવા માટે આવ્યા હતા અને તેઓ મિસિંગ છે. કુલ 3 લોકો આઈ થિંક મિસિંગ છે. કોણ કોણ? 2 ભાણકી અને 1 જમાઈ છે. અને એ ક્યાંથી આવ્યા હતા? જે ભાણકી ને જમાઈ છે એ વેરાવળથી આવ્યા હતા અને 1 ભાણકી છે રાજકોટની જ છે. અને એ લોકો ગેમ ઝોનમાં કાલે ફરવા ગયા? કાલે ફરવા ગયા હતા 5-1 વાગે. એ કાલે ખુશી મનાવવા ગયા હતા. એ જે કપલ છે 24 વર્ષની ઉંમર છે એ દીકરીની, એના હસબન્ડની ઉંમર 26-1 વર્ષની છે અને જે દીકરી છે એની નાની બહેન પણ લગભગ આપ જોઈ શકો છો કે આ હું બતાવી રહી છું. આ બંને 24 વર્ષની આ દીકરી છે અને નામ ભાઈ શું કીધું? ખુશાલી. અને ભાઈનું નામ? વિવેક. તો ખુશાલી, આપ જોઈ રહ્યા છો કે ખુશાલી અને આ વિવેક ગઈકાલે 5 વાગે ઘરેથી નીકળ્યા છે અને ત્યારબાદ મિસિંગ છે. ન ફક્ત આ પરિવાર પરંતુ આવા ઘણા પરિવારજનો છે જેઓ રડતી આંખે લાપતા સ્વજનોની ભાળ મેળવવા હોસ્પિટલના દરવાજે ઉભા હતા. મારા સગા મામાના 2 છોકરા છે, સગા મામા 2 દીકરીઓ છે અને એટલે મામાની દીકરીઓ છે. મામાની દીકરીઓ છે. અને આપના ઘરે આવ્યા હતા કે કોઈ? ના, એ તો હમણાં 2 મહિના પહેલા જ એમના મોટી દીકરીના મેરેજ થયા હતા તો અહીંયા રોકાવા આવેલી હતી અઠવાડિયું અને બસ જમાઈ એમને તેડવા આવેલા હતા. તો કોઈનો નોકરીનો પહેલો જ દિવસ હતો જે અંતિમ દિવસ બની ગયો. એક પરિવારના દીકરાને ગેમ ઝોનમાં નોકરી મળી ગઈ હતી. પરિવાર ખુશ હતો. શુક્રવારે નક્કી થયું અને શનિવારે કામ પર આવ્યો. જોકે ત્યારબાદ પરિવાર યુવકને સંપર્ક નથી કરી શક્યો. પહેલો જ દિવસ હતો અને આ ગેમ ઝોનમાં જોબ માટે આવ્યા હતા. ગેમ ઝોન માટે કાલે નક્કી કરી ગયો તો આજ પહેલો જ દિવસ હતો. અમે જ્યારે હોસ્પિટલ પહોંચ્યા તો એક ભાઈ પોતાના મિત્રને શોધી રહ્યા હતા. ભાઈ કરતા વિશેષ તેમના મિત્ર. 12 વર્ષમાં એવો એક પણ દિવસ નથી કે તેમણે વાત ન કરી હોય. તેમને આશા છે કે મિત્ર જીવિત છે અને પહેલો ફોન તેમને કરશે. ને 10 વાગે ફોન કર્યો તો ફોન સ્વિચ ઓફ આવે છે. આપના આપના મિત્ર છે? હા, મારા મિત્ર છે. આપ જોઈ શકો છો આપને આ ફોટો છે અને નામ શું છે? જિગ્નેશભાઈ ગઢવી. મારા ભાઈથી વિશેષ એમ. છેલ્લા 12 વર્ષથી એવું નથી કે અમે 2 કોન્ટેક્ટ ન કર્યો હોય. અરે 100 ટકા ને બેન, છતાં ગમે ત્યાં હોય ત્યાંથી મારો કોન્ટેક્ટ પહેલા કરશે. હા, વિશ્વાસ છે. રાજકોટના અગ્નિકાંડમાં 32 જિંદગીઓ હોમાઈ ગઈ. તેમાં અમેરિકાથી આવેલા એક NRI યુગલે જીવ ગુમાવ્યો. ગેમ ઝોનમાં લાગેલી આગમાં પતિ પત્ની અને સાડીનું મૃત્યુ થયું. અમેરિકાથી લગ્ન કરવા માટે પરિવાર રાજકોટ આવ્યો હતો. હજુ 4 દિવસ પહેલા જ લગ્ન થયેલા નવપરિણીત યુગલનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થયો. રાજકોટમાં જે ઘટના ઘટી તેનાથી ફક્ત રાજકોટ જ નહીં પરંતુ આખું ગુજરાત સ્તબ્ધ થઈ ગયું અને હવે તંત્ર કહી રહ્યું છે કે કોઈને પણ છોડવામાં નહીં આવે. જે જવાબદારો છે તેની સામે જરૂરથી કડકમાં કડક પગલાં ભરવામાં આવશે અને એ પ્રકારે પગલાં ભરવામાં આવશે કે ઇતિહાસ પણ યાદ રાખશે. સવાલ એ છે કે જે તંત્ર અને જે અહીંના સંચાલકો છે તેની સામે જ હવે તો સવાલો ઊભા થઈ રહ્યા છે કે આ કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી કે એવી અવ્યવસ્થા સર્જાઈ ગઈ કે કોઈનું રહ્યું જ નહીં કોઈ. અને કેટલાય એવા પરિવારો છે કે જેમણે પોતાનો આખો જે પંખીનો માળો હતો તે જ આ લોકોએ વીંખી નાખ્યો છે. ખબર નથી એ સુખ શાંતિ તેમની પાછી ક્યારે આવશે. TRP ગેમ ઝોનમાં ઉડ્યા નિયમોના ધજાગરા. ગેમ ઝોનની ઓફિસમાંથી મળ્યો નશાનો સામાન. પોલીસ તો લાજવાને બદલે ગાજી. દાવો છે કે છેલ્લા 3 વર્ષથી આ ગેમ ઝોન ચાલી રહ્યું હતું, એ પણ NOC વગર. એટલું જ નહીં, ગેમ ઝોનમાં પેટ્રોલ ડીઝલ પણ બેરોકટોક રાખવામાં આવી રહ્યું હતું. જ્યારે આગ લાગી ત્યારે પણ ગેમ ઝોનના જનરેટર માટે 1500-2000 લીટર ડીઝલ હતું. જ્યારે ગોકાર રેસિંગ માટે 1000-1500 લીટર પેટ્રોલ સ્ટોરેજ કરાયું હતું. એટલું જ નહીં, જાણે નિયમોને સંચાલકોએ નેવે મૂકી દીધા હતા. એક પણ નિયમોનું કોઈ જ પાલન થતું ન હતું કારણ કે ગેમ ઝોનમાં પ્રવેશ અને નિકાસ માટે માત્ર એક જ રસ્તો હતો, તે પણ 6-7 ફૂટનો રસ્તો. ત્યારે સવાલ છે કે કેમ એન્ટ્રી અને એક્ઝિટ ગેટ ન રાખવામાં આવ્યા. અને આ જુઓ, ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ગેમ ઝોનની ઓફિસમાં તો જાણે લીલા લહેર છે. ધાબા પરથી પણ દારૂની બોટલ મળી રહી છે
ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરામાં બિયરના ટીન કેદ થયા. તો ન્યૂઝ 18 ગુજરાતીએ જ્યારે આ બિયરના ટીન બતાવ્યા ત્યારબાદ પોલીસ જાગી છે. ત્યાં સુધી પોલીસને ખબર પણ ન હતી કે અહીંયા બિયરના ટીન આ રીતે પડ્યા છે, અને બિયરની જે આ બેગ છે, ટીનની આખી જે બેગ છે તે અહીંયા પડી છે. અને હવે પોલીસના આ જવાન છે તેને લઈ જઈ રહ્યા છે. અને સવાલ એ છે કે આ કોના છે? કારણ કે મીડિયા અહીંયા સુધી પહોંચી ગઈ. અમને આશા હતી કે પોલીસ નીચે છે, તો પોલીસ પણ આ અંગે મીડિયાએ આ અંગે અન્ય એક અધિકારીને પણ સવાલ પૂછ્યા, પરંતુ તેઓ તો લાજવાને બદલે ગાજ્યા. તેઓ કાર્યવાહી કરવાની જગ્યાએ મીડિયા સામે જ રૂઆબ બતાવવા લાગ્યા. જોકે કેમેરો જોઈ તેઓ પરેશાન થઈ ગયા. આપ જોઈ શકો છો કે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી અહીંયા પહોંચ્યું ત્યારબાદ અહીંયા અધિકારી પહોંચે છે, અને ત્યારબાદ અહીંયા જે ટીમ છે, જે બિયરના ટીમ છે, તે અહીંયા લઈ જવામાં આવે છે. સીધા દ્રશ્યો આપને બતાવી રહી છું. આપ જોઈ શકો છો પોલીસ હવે એમની કારમાં એ રાખી રહી છે, તેને લઈને જઈ રહી છે. પોલીસની ગાડીમાં આ બિયરના ટીનની આ બેગ છે. આપ જોઈ શકો છો, સૌથી પહેલા ન્યૂઝ 18 ગુજરાતી આપને બતાવી હતી, અને હવે ત્યારબાદ પોલીસ પણ સફાળી જાગી છે, અને હવે તેને લઈ જવામાં આવી રહી છે. જે આ બેગ છે, જે બોક્સ છે, તેને આ લઈ જવામાં આવી રહી છે. સવાલ એ છે કે જ્યારે આ જે ગેમ અહીંયા જે રમાઈ રહી હતી, અને તે પહેલા દિવસે પણ આગ લાગી હતી ત્યારે એ નોંધ લેવામાં ન આવી, બીજા દિવસે મોટી આગ લાગી, શું અહીંયા જે સંચાલકો હતા એ આ દારૂના નશામાં ચૂર હતા? માત્ર ઓફિસમાંથી જ નહીં, ટીઆરપી ગેમ ઝોનના ધાબા પરથી પણ અયાશીનો સામાન મળી આવ્યો. રાજકોટના ટીઆરપી ઝોનમાં વધુ એક ખુલાસો થયો છે. આ ટીઆરપી ઝોનની જે બિલ્ડિંગ આવેલી છે, તેમની જે છત આવેલી છે, ત્યાં દારૂની ખાલી બોટલ મળી આવી છે. એટલું જ નહીં, સિગરેટના પાકીટ પણ મળી આવ્યા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ જગ્યાએ રાત્રે પાર્ટી થતી હતી. ખાસ કરીને આ જે દારૂની બોટલ છે, આ બોટલ કહી શકાય કે આ જે ટીઆરપી ગેમ ઝોન છે તેમની બિલ્ડિંગના ત્રીજા માળેથી મળી આવી છે. એટલું જ નહીં, અહીંયા સિગરેટના પાકીટ છે, ગુટકા અને તંબાકુ પણ છે, સાથે બાકસ પણ છે. એટલે કે કહી શકાય કે આ જે દ્રશ્ય છે એ દર્શાવવા માટે કાફી છે કે અહીંયા રાતભર પાર્ટી હાલતી હોય છે. આ સમગ્ર મુદ્દે હાલ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ સમગ્ર મુદ્દે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ ઘટના સ્થળની મુલાકાત લીધી. શનિવારે મોડી રાત્રે જ હર્ષ સંઘવી રાજકોટ પહોંચી ગયા હતા, જે બાદ એસઆઈટીની રચના પણ કરી દેવાઈ. રાજકોટ તાલુકા પીએસઆઈ પ્રજ્ઞેશ ત્રાજીયા સમગ્ર મુદ્દે ફરિયાદી બન્યા છે. ધવલ ઠક્કર.